અંકલેશ્વર નેત્રંગ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓથી કંટાળીને ગ્રામજનોને વાહન ચાલકોએ આજે રસ્તા ઉપરના ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરથી નેત્રંગને જોડતો સ્ટેટ હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો કે 2-3 વરસાદમાં જ બિસ્માર બનેલ માર્ગ અંગે લોકોએ અનોખો વિરોધ પ્રદર્શન દર્શાવવાના ભાગરૂપે આ માર્ગ પર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા લગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરથી વાલિયા, નેત્રંગ અને મહારાષ્ટ્રને તો અતિ મહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે. આ માર્ગ પરથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તે એક પ્રશ્ન ઉભો થયો છે. તાજેતરમાં જ અંકલેશ્વરના કોસંબડીથી નેત્રંગ સુધીના 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ 3-4 મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી, જેના કારણે માર્ગની બદથી બદતર હાલત થઈ ગઈ છે, જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વાલિયા અને નેત્રંગ ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો ધંધા રોજગાર અર્થે અંકલેશ્વર આવે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે કોઈ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સત્તાધારી ભાજપ પક્ષની વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોથી લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કોસંબડીથી નેત્રંગ સુધીના 38 કિલોમીટરના સ્ટેટ હાઈવે પર દર 100 મીટરે જે પ્રમાણે ચંદ્રની સપાટી જોવા મળે છે અને 50 કરતા વધુ ખાડાઓ જોવા મળે છે, તેને જોતા લોકોએ વિરોધના ભાગરૂપે અહીંયા ભાજપના ઝંડાઓ લગાડી આ ખાડાઓ ભાજપની દેન હોવાના સીધી કે આડકતરી રીતે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.